ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आपनु स्वागत छे। हूँ छु इम्तियाज सर। विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय वाणिज्य व्यवस्था और संचालन में चैप्टर नंबर 3 धंधाकीय सेवाओं 2 विषय अभ्यास करीशुं। हाँ तो विद्यार्थी मित्रों, आप अगाउना वीडियो नी अंदर चैप्टर नंबर 2 विषय जोई गया कि जेमा वीमो, टपाल सेवाओं, वखार, वाहन व्यवहार वगैरह जे सेवाओं छे एना विषे तो आपणे अभ्यास करी चूक्या छे, परंतु आजे आपणे चैप्टर नंबर 3 धंधाकीय सेवाओं 2 नी अंदर खास बैंकिंग विषे जोवानुं छे कि वर्तमान समय नी अंदर वाणिज्य नी अंदर सौथी वधतुं जतुं महत्व होय तो बैंकिंग नुं छे। तो आपणे आपणा चैप्टर नी शरूआत प्रस्तावनाथी करीए। मित्रों, अहींया जुओ કે વિશ્વની સૌપ્રથમ બેંક 1407 માં જીનીવા ખાતે શરૂ થઈ, ક્યાં તો 1407 માં, ક્યાં તો જીનીવા ખાતે શરૂ થઈ છે। ઇટાલિયન શબ્દ બેંકો બેંચ પરથી બેંક શબ્દની ઉન્નતિ થઈ। તો અહીંયા એક વસ્તુને યાદ રાખવાનું છે કે જે ઇટાલિયન શબ્દ બેંકો બેંચ પરથી બેંક શબ્દની ઉન્નતિ થઈ છે। બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં જોવા મળે છે। ત્યાર પછી બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો। નાણાં ધીરનારને માસેલાના નામે ઓળખાતા હતા। એ સમયે કોઈને પૈસાની જરૂર હોય અને જે પૈસા આપે એને માસેલાના નામે ઓળખાતા હતા। બંધવાડાની વચ્ચોવચ્ચ બેંકો નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન નાખતો। કોણ? તો આજે નાણાં ધીરનાર છે એ શું કરતો? તો બંધવાડાની વચ્ચોવચ બેંકો નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન નાખતો, જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉન્નતિ થઈ। તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે આજે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જે બેંકો છે એ બેંકોની જે શરૂઆત છે એ આ રીતે થઈ હતી। ત્યાર પછી આપણે જોઈશું બેંકનો અર્થ। અહીંયા જે બેંકનો અર્થ છે આપણે 2 રીતે સમજીશું। એમાં સૌથી પહેલા છે જે આરબીઆઈ સમજાવે છે। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મતે બેંક એટલે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે। અહીંયા આરબીઆઈ બેંકનો અર્થ આ રીતે સમજાવે છે કે જે લોકોની જે બેંકોની અંદર જે મુદ્દત જમા કરાવે છે એ તો લોકોની મુદ્દત છે, તો બેંકો એવી રીતે બચત કરશે કે જ્યારે લોકોને પૈસાની જરૂર પડે છે અને જે સમયે એ પૈસા માંગે છે તો બેંક તરત જ એ પૈસા, એ મુદ્દત છે એ ધિરાણ સ્વરૂપે એ વ્યક્તિને આપવી જોઈએ, જેને બેંક તરીકે ઓળખવામાં આવે છે। બીજા નંબરે જોઈએ કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે। આજે ઘણી બધી બેંકો છે અને ઘણા પ્રકારની બેન્કિંગની સેવાઓ આપે છે, તો આવી જે સંસ્થાઓ છે જેને બેંક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું બેંકના કાર્યો। એમાં સૌથી પહેલા છે બેંકના મુખ્ય કાર્યો। તો બેંકના મુખ્ય કાર્યોની અંદર કુલ આપણે 4 મુદ્દાઓને સમજવાના છે। 4 પ્રકારે સૌથી મુખ્ય કાર્યો બેંક કરતી હોય છે। એમાં સૌથી પહેલું છે થાપણો સ્વીકારવી। તો મિત્રો, અહીંયા થાપણો સ્વીકારવી એટલે કે જે લોકો પાસે જે પૈસા પડ્યા છે, જે પૈસા છે એને બેંકમાં જમા કરાવે છે અને બેંક એ પૈસાને જમા લે છે, જેને સામાન્ય અર્થની અંદર આપણે કહીએ કે થાપણ સ્વીકારી। તો કોને સ્વીકારી? બેંકને થાપણ સ્વીકારી। બીજી રીતે આપણે સમજીએ કે બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ થાપણ તરીકે સ્વીકારે છે। બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે, વ્યાજ આપે છે। બેંકની સૌથી મોટી જવાબદારી લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે। તો કેમ બેંક અહીંયા લોકોનો વિશ્વાસ જાળવી રાખે છે? કે જો લોકોનો વિશ્વાસ બેંક પ્રત્યે વધુમાં વધુ વધતો જશે તેમ લોકો બેંકોની અંદર વધારેમાં વધારે થાપણો મૂકતા જશે, પૈસા જમા કરાવતા જશે, તો આમાં જે ફાયદો છે એ બેંકને થતો હોય છે। એટલું જ નહીં, જે લોકો જે જાહેર જનતા છે એ બેંકની અંદર મુદ્દત મૂકે છે, પૈસા મૂકે છે, તો બેંક એના ઉપર વ્યાજ આપે છે અને જે વ્યાજનો દર છે એ પરિસ્થિતિને આધીન બદલાતો રહે છે। જેવા તમે તમારા બેંકની અંદર પૈસા જમા કરાવો છો એ પ્રકારે બેંક એના ઉપર વ્યાજ ચૂકવે છે। મિત્રો, એટલું જ નહીં,
જ્યારે બેંક થાપણો સ્વીકારે છે ત્યારે તે અલગ અલગ પ્રકારની પણ થાપણો સ્વીકારે છે અને જેના ઉપર જે વ્યાજ દર હોય છે એ પણ જુદા જુદા હોય છે। અહીંયા જે બેંક છે એ મુખ્યત્વે ચાર રીતે થાપણો સ્વીકારે છે। એક બચત ખાતાની થાપણો સ્વીકારે છે, નંબર બે ચાલુ ખાતાની થાપણો સ્વીકારે છે, નંબર ત્રણ રિકરિંગ ખાતાની થાપણો સ્વીકારે છે, નંબર ચાર બાંધી મુદ્દતના ખાતાની પણ થાપણો સ્વીકારે છે। તો અહીંયા જે બેંક છે એ ખાસ કરીને ચાર પ્રકારની થાપણો સ્વીકારે છે। મિત્રો તમે સમજી ગયા હશો કે બેંકનું સૌથી જો અગત્યનું કાર્ય હોય તો થાપણો સ્વીકારવી। જાહેર જનતા પાસે જે પૈસા છે, જે રૂપિયા છે, એ બેંકોની અંદર જ્યારે જમા કરાવવા જાય છે ત્યારે બેંકો એ પૈસાને શું કરે છે, સ્વીકારે છે, જમા લે છે, જેને આપણે કહી શકીએ કે થાપણો સ્વીકારી। તો આ કામકાજ કોનું હોય છે, એ બેંકનું હોય છે અને સૌથી અગત્યનું કામકાજ રહેલું છે। બીજા નંબરે છે ધિરાણ કરવું। મિત્રો અહીંયા તમને પ્રશ્ન થશે કે ધિરાણ કરવું એટલે શું? તો બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા જે થાપણો સ્વીકારે છે એ થાપણો દ્વારા બેંક જેને પૈસાની જરૂર હોય એને ધિરાણ કરે છે, એટલે કે પૈસા આપે છે। બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે, તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે અને વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે। અહીંયા મિત્રો સમજો કે જાહેર જનતા પાસેથી જે પૈસા લે છે એ ઓછા દરે લે છે અને જે લોકોને પૈસાની જરૂર છે એ લોકોને જ્યારે પૈસા આપે છે ત્યારે ઊંચા વ્યાજના દરે આપે છે। તો અહીંયા શું થયું કે ઓછા દરે પૈસા લેવાના અને વધુ દરે પૈસા આપવાના, તો અહીંયા જે દર છે એમાં તફાવત જોવા મળતો હોય છે અને આ તફાવતના કારણે જે નફો ઉદ્ભવે છે એ બેંક લેતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે ધિરાણ કરવું એટલે કે જેને પૈસાની જરૂર છે, જે લોકોને પૈસાની જરૂર છે તો એ પૈસા વ્યાજ આપીને એ પૈસાની જરૂરિયાત પૂરી કરતા હોય છે। તો અહીંયા શું થયું કે પહેલા થાપણો સ્વીકારે છે અને એ થાપણોમાંથી જે વ્યક્તિઓને પૈસાની જરૂર છે એ લોકોને પૈસા આપે છે અને અહીંયા જે વ્યાજ દર છે, ઇન્ટરેસ્ટ રેટ છે, એનો જે તફાવત જોવા મળે છે અને એ તફાવતમાંથી જે નફો ઉદ્ભવે છે એ પોતે બેંક લેતી હોય છે। એટલું જ નહીં, ખાસ કરીને બેંકો બે પ્રકારે ધિરાણ કરતી હોય છે, એક છે લોન દ્વારા અને બીજું છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા। તો આ બંને દ્વારા જે ધિરાણ કરે છે એને આપણે સમજીએ। સૌથી પહેલાં છે લોન દ્વારા। મિત્રો લોન વિશે તમે જાણતા જ હોવ છો કે લોન ટૂંકા ગાળા માટે પણ હોય છે, લાંબા ગાળા માટેની પણ લોન હોય છે। જ્યારે જે વ્યક્તિને પૈસાની જરૂર હોય છે ત્યારે તે લોનના સ્વરૂપે બેંકમાંથી મેળવતો હોય છે અને એના ઉપર જે વ્યાજ હોય છે એ ચૂકવતો હોય છે। ખાસ કરીને જે લોન છે એ વેપારીઓ, વ્યક્તિગત કે ઉદ્યોગપતિને પણ આપવામાં આવતી હોય છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે। અને મિત્રો અત્યારના સમયની અંદર આપણે જોઈએ છીએ કે લોનના કેટલાય પ્રકારો હોય છે, ખાસ કરીને હોમ લોન પણ હોય છે, કાર લોન હોય છે, એજ્યુકેશન લોન હોય છે, ત્યાર પછી કેશ ક્રેડિટ હોય છે, મશીનરી લોન હોય છે, ગોલ્ડ લોન હોય છે, પર્સનલ લોન હોય છે। તો આવી જે લોન હોય છે એના ઉપર અલગ અલગ વ્યાજ દર હોય છે। દાખલા તરીકે હોમ લોન છે તો એના ઉપર જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે, વ્યાજનો દર હોય છે એ ઓછો હોય છે। પર્સનલ લોન છે એના ઉપર જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ વધારે હોય છે। તો જેવી લોન એવા પ્રકારનું વ્યાજ હોય છે। મિત્રો આવા પ્રકારની લોન આપીને બેંકો ધિરાણ કરતી હોય છે। બીજા નંબરે છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા। તો મિત્રો ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ શું છે એના વિશે આપણે સમજીએ। ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે। ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે। તો અહીંયા આપણે સમજવાનું છે કે ઓવરડ્રાફ્ટ, તો ઓવરડ્રાફ્ટ એને કહેવાય કે પોતાના ખાતાની અંદર જે રકમ છે એના કરતાં જો વધારે રકમ ઉપાડવામાં આવે તો એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે અને જે વધારે રકમ ઉપાડવામાં આવી છે એના ઉપર બેંક વ્યાજ લેતી હોય છે, વ્યાજનો દર જે નક્કી હોય છે એ લેતી હોય છે। અને જો ઓવરડ્રાફ્ટનો સમય
गारो जे नक्की करी देवामां आवे, निश्चित करी देवामां आवे, तो ए कैश क्रेडिट नामे ओळखवामां आवे छे। त्यार पछी त्रीजा नंबरे छे रोकाण करवुं। तो रोकाण करवुं ए पण बेंकनुं मुख्य कार्य छे। अहींया आपणे समजवानुं छे कि बेंकनी पासे जे रकम होय छे, पैसा होय छे, ए रकम घणी जग्याए ए रोकाण करती होय छे। अने जो बेंक पूरतुं रोकाण न करे तो बेंकने जे जरूर जोईए, जे जोईए एटलुं वळतर मळतुं नथी। तो मित्रों तमने प्रश्न थशे कि बैंक क्या रोकाण करे छे? तो बैंके अनामतनी रकम आरबीआईना नियम अनुसार कुल डिपोजिटनी अमुक रकम सरकारी जामीनियोमां रोकाण करे छे, जेना पर व्याजनो दर ओछो होय छे। बैंकमां कटोकटी अने आकस्मिक परिस्थितिमां रोकाणो छूटा करीने तरत रोकड मळे ते रीते नाणાંની ગોઠવણી કરવી અનિવાર્ય છે। બેંક મહદઅંશે સરકારી જામીનગીરી કે અન્ય સદ્ધરવાળા એકમોમાં રોકાણ કરે છે। ત્યાર પછી છેલ્લું મુખ્ય કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા। મિત્રો અહીંયા સમજો કે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એટલે શું? તો ઘણી વખતે બેંકો બેંકો વચ્ચેના વ્યવહારો થતા હોય છે। એક બેંક બીજી બેંક સાથે વ્યવહાર કરતી હોય છે, બીજી બેંક ત્રીજી બેંક સાથે વ્યવહાર કરતી હોય છે। અહીંયા ટૂંકમાં જે બેંકો બેંકો વચ્ચેના જે વ્યવહારો થતા હોય છે તેને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવામાં આવે છે। દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડે છે, અને આવા સમયે જે અન્ય બેંક પાસે જે અનામત સ્વરૂપે જે પડેલ પૈસા છે, નાણાં છે, એનો ઉપયોગ એ બેંકો લેતી હોય છે, અને જરૂરિયાત ધરાવતી બેંકોને આ પૈસા પૂરા પાડવામાં આવતા હોય છે। આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે। આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે, અને આ રીતે બેંકોની સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે। આમ જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે। આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે। આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે। માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે આંતર બેન્કિંગ વ્યવહારો એટલે કે બેંકો બેંકો વચ્ચેના થતા વ્યવહારો। તો ઘણી વખતે એવું પણ થતું હોય છે કોઈ બેંક છે, કોઈ બ્રાન્ચ છે, એની અંદર જે પૈસા છે, નાણાં છે, એની સમસ્યા ઉદ્ભવતી હોય છે, તંગી સર્જાતી હોય છે। તો આવા સમયે અન્ય બેંક સાથે વ્યવહાર કરી પોતાની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૂરી કરતી હોય છે। પરંતુ જે બેંકને પૈસાની જરૂર છે અને જે બેંક પૈસા આપે છે તો એના ઉપર ચોક્કસપણે વ્યાજ દર હોય છે, વ્યાજ લેતી હોય છે, અને આ કામકાજ મધ્યસ્થીઓ દ્વારા થતું હોય છે। પરંતુ યાદ રાખવાનું છે કે જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે, અને જે વ્યાજ દર હોય છે એ ચૂકવવું પડતું હોય છે। પરંતુ માંગ અને પુરવઠાના આધારે જે વ્યાજનો દર હોય છે એ નિશ્ચિત કરી દેવામાં આવે તો તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે જે બેંક છે એના જે મુખ્ય કાર્યો છે એ આ પ્રકારે કાર્યો કરતી હોય છે, અને આ પ્રકારના કાર્યો કરી પોતે નફો મેળવતી હોય છે। મિત્રો તમે સમજી ગયા હશો કે બેંકના કાર્યો શું છે। પરીક્ષાની અંદર સૌથી અગત્યનો આ પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, જેથી આ પ્રશ્નને તમારે સમજવાનો છે, તૈયાર કરવાનો છે। બીજું કે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો। થેન્ક યુ।